હાય ફ્રેન્ડ્સ, હું છું એમ મોનલ ગજ્જર. તમે સિનેમા સાહિત્ય સબસ્ક્રાઇબ કરો અને અમારા ઇન્ટરવ્યૂ જોવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે છે મોનલ ગજ્જર, જેઓ કસુંબોમાં રોશનના પાત્રમાં છે. આપણે તેમને અગાઉ શુભયાત્રા, રેવા સહિતની અઢળક ફિલ્મોમાં જોયા છે. રેવા મારી ગમતી ફિલ્મ છે. તો પણ આ કેરેક્ટર અને આ ફિલ્મ વિશે પહેલાં તો શોર્ટમાં જણાવો, જ્યારે તમારી પાસે સ્ક્રિપ્ટ અપ્રોચ થઈ આ કેરેક્ટર માટે ત્યારે તમારું શું રિએક્શન હતું? જય શ્રી કૃષ્ણ મિત્રો, વિજયગીરી બાવા જે છે એ અમારા કસુંબો ફિલ્મના ડિરેક્ટર છે અને રાઇટર છે. રામ મોરીએ સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ લખ્યા છે. બહુ મહેનતથી, જ્યારે કોઈ ઇતિહાસની વાત હોય ને, આપણા કલ્ચરની વાત હોય ને, તો એને તો પહેલાં ગોતવામાં જ બહુ ટાઈમ લાગે. તો મને એવું લાગે છે કે અમર બલિદાનનું બુક જ્યારે એમણે બનાવવાનું વિચાર્યું તો એની બીજી કોપી પણ નહોતી મળતી, કેમ કે એ બુક જ ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે. તો લાઇબ્રેરીમાંથી એને ગોતી એના ઉપર રિસર્ચ કરવામાં બંને વે, રામ મોરી, વિજયગીરી બાવા, ટ્વિંકલ ભાભી જે વિજયગીરી બાવાના વાઇફ છે અને ફિલ્મના પ્રોડ્યુસર પણ છે, એમણે બહુ મહેનત કરી છે આ ફિલ્મમાં. ઇતિહાસની વાત કરતા હોય ને તો ઝીણવટ બહુ જરૂરી છે, કેમ કે અમુક પુરાવા હોય ને અમુક પુરાવા ના હોય, બરાબર. હવે આજના યુગમાં કેવું છે કે તમે અને હું મળ્યા તો આ વિડીયો બને છે, તો આપણી પાસે પુરાવો છે અને કેટલી સાચી વાત છે. તો એના ઓથેન્ટિક વાતો, ઓથેન્ટિક પોઈન્ટ બતાવવા બહુ જરૂરી છે, જે વિજયગીરી બાવાએ આ ફિલ્મમાં બતાવ્યા છે. જ્યારે તમે જોશો ત્યારે તમને સમજાશે, તમને માનવાળી ફિલિંગ થશે. અને કસુંબોની વાત કરું તો આ ફિલ્મ જે પણ વ્યક્તિ જોશે ને એને પોતાની લાગશે કે અરે આ તો મારી ફેમિલીની વાત છે, અથવા મારા સમાજની વાત છે, અથવા મારા ધર્મની વાત છે. તો ઇવન ઇન્ટરવ્યૂમાં તમે સાંભળ્યું હશે તો તમને એવું લાગ્યું હશે કે બધા અમારી ફિલ્મ તરીકે વાત કરે છે. તમે કેરેક્ટરની વાત કરો તો અમે કદાચ કેરેક્ટરની વાત એટલી કરી નથી શકતા, કેમ કે અમને ઓવરઓલ આ ફિલ્મ અમારી લાગે છે, એક લાગે છે. કે ભલે બે પરિવાર છે, ખિલજીનો ફેમિલી અલગ છે, બારોટનો ફેમિલી અલગ છે, બટ સમવેર ડેસ્ટિનીએ અમને બધાને મળાયા હતા એક ટાઈમ પર. સો જ્યારે કેરેક્ટર પ્લે કરતા હોય ત્યારે જનરલ ફિલ્મમાં અને આ ફિલ્મમાં જે ડિફરન્સ મને લાગ્યો છે એ છે કે તમને એઝ અ એક્ટર એવું લાગે કે મારો ટાઈમિંગ કેટલો છે, અથવા મારું આ કેટલું છે, મારા કપડાં આવા કેમ છે. અમારી ફિલ્મમાં એવું કશું જ નથી. અમારી ફિલ્મમાં દરેક કેરેક્ટરને એક કેરેક્ટર ગ્રાફ આપવામાં આવ્યો હતો, એના સ્કેચ બન્યા હતા કપડાંને લઈને કે આવા કપડાં થશે. તો કોઈના કોઈની સાથે કોઈ લુક મળતા નથી અને એ ડિટેલ સાથે છે. તમે એમાં ક્વેશ્ચન ના કરી શકો કે હું આમાં આવું કરું તો. સો વિચ ઇઝ અગેન સો મચ વર્ક. આ ફિલ્મ બનાવવાની પહેલાં 5 વર્ષ લખવામાં અને 2 વર્ષ પ્રી પ્રોડક્શનમાં લાગ્યા છે અને પછી વર્ષમાં ફિલ્મ બની છે. તો મને એમ પણ એવું લાગે છે કે તો પણ બહુ નાના પીરિયડમાં સારી પ્રોડક્ટ ઓછા બજેટમાં વિજયગીરી બાવાએ બનાવીને આપી છે. આમાં બહુ મોટી સ્ટારકાસ્ટ છે, અઢળક પાત્રો છે. તમને એવું કયું પાત્ર એમ લાગે કે મારે આ જો કરવું હતું? આ તો બહુ સાચી વાત છે કે જ્યારે વિજયગીરી બાવાએ મને સુજાન અને રોશન બે કેરેક્ટર છે ફિમેલના એ વાત કરી હતી, તો મારે સુજાન જ કરવું હતું. કેમ કે મેં ઓબ્વિયસ છે, ઓબ્વિયસ કેમ કે મેં કર્યું નથી. મને હું કાઠિયાવાડની છું, અમે કોટડા પીઠાના છીએ. સો અમરેલી જિલ્લો, બાબરા તાલુકો, આટકોટ પાસે. તો આટલું બધું એટલા માટે કેવું પડે કે મમ્મી યાદ કરાવ્યું છે. અને કોટડા બહુ બધા છે, કોટડાની ભાષામાં એ બધી કાઠિયાવાડી લહેકો આવે છે કે ના, એ જતું રહ્યું છે. આઈ થિંક હું ગામડે જોતા આવી જાય જો કીધું ને, આવી જાય. એટલે કોટડા પીઠા છે, કોટડા સાંગાણી છે, કોટડા પીઠા મોટા છે, તો બહુ બધા કોટડા પીઠા છે. એટલે મમ્મીએ મને આખું આવી રીતે બાય હાર્ટ કરાવ્યું છે. સો હા, એટલે કહેવાનો મતલબ કે એ મારે કહેવું પડે કે હું કાઠિયાવાડી છું, જેમ કે. બટ જ્યારે પિક્ચર બની, અમારા લોકોનું લુક ટેસ્ટ થયું અને સરે મને રોશન કીધું કે મોનલ તું સુજાન કરી લઈશ તો મને રોશન નહીં મળે. અને દેટ વર્ડ્સ મીન અ લોટ, કે યુ નો કે ગુજરાતીમાં ઘણા બધા એક્ટર છે બટ રોશન નહીં દેખાય મને, બીજા કોઈમાં મને કોઈ રોશન નહીં દેખાય. સો ઇટ્સ અ વેરી બિગ કોમ્પ્લિમેન્ટ ફોર મી ટુ કમ ફ્રોમ વિજયગીરી સર. તો મને એવું લાગે છે દેટ ઇઝ વન ઓફ ધ રીઝન મી ડુઈંગ રોશન. તમે કાઠિયાવાડી છો, તમે દક્ષિણ ભારતની ફિલ્મ કરી છે, તમે ગુજરાતી, તમારી જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો પછી એટલે મેં 7 લેંગ્વેજમાં કામ કર્યું છે, તેલુગુ, તમિલ, ગુજરાતી, મરાઠી, હિન્દી. આજે વસંત પંચમી છે, વેલેન્ટાઇન્સ ડે છે, 14મી તારીખ, 14મી ફેબ્રુઆરી છે. તમે કોના માટે બલિદાન આપી શકો? આઈ થિંક એન્ડ વેન યુ આર ઇન યોર યુ જસ્ટ લાઈક વેલેન્ટાઇન પર તમે એકલા હો અને ના તમારા લગ્ન થયા હોય અને તમે ઇન્ડસ્ટ્રીમાં હો, તો મને એવું લાગે છે મેં મારા પરિવાર અને મેં મારા પોતાના કરિયર માટે બલિદાન આપ્યું છે.
જ્યારે તમે બહુ કરિયર ઓરિએન્ટેડ હોય ને, ગોલ ઓરિએન્ટેડ હોય ને, ત્યારે તમે તમારી પર્સનલ હેપીનેસને સાઈડમાં મૂકી અને એના તરફ કૂચ કરો છો, જે આઈ થિંક અમારી ફિલ્મમાં પણ એવું છે, યુ નો, કે શેત્રુંજય પર્વત પર આવેલા આદિનાથ દાદાના મંદિરો, પાલિતાણાના ટેમ્પલોને બચાવવા માટે 51 લોકો અમારી ફિલ્મમાં જેમ બલિદાન આપે છે, એમાં એમનો શું ફાયદો? બરાબર, એ લોકો તો બલિદાન આપી દે છે પણ મંદિર બચી જાય છે. તો ઘણીવાર કેવું કે સેક્રિફાઈસ રિઝલ્ટ આપે છે પણ એ તમારા પછીના લોકો એને એન્જોય કરી શકે છે, તમે નહીં, તો એને જ સેક્રિફાઈસ કહેવાય. 16 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ખાસ જોવા જજો.